नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। पलनपुर तालुकाना खीमाणा टोल प्लाजा पास एक ट्रके गाड़ी ने अड़फेटे लीधी थी, जेथी अकस्मात सर्जाया हुआनी घटना सामे आवी छे। गाड़ी चालक खीमाणा टोल प्लाजा पर टोल टेक्स भरी रहा था, जे समय दरमियान राजस्थान तरफथी आवता ट्रके गाड़ी ने जोरदार टक्कर मारी अंदाजे 500 मीटर सुधी गाड़ी ने धसेड़ी हती, जे समग्र घटना सीसीटीवी में पण कैद थई छे। કાંકરી તાલુકાના આનંદપુર ગામે ત્રિવેણી સંગમ અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં નવનિર્માણ પ્રાથમિક શાળાના ઓરડાઓનું લોકાર્પણ કરાયું તો બીજી બાજુ સરસ્વતીની પ્રતિમાની શાળામાં પ્રતિષ્ઠા કરાઈ હતી। શાળાના પટાંગણમાં હવન યજ્ઞ યોજાયો, તેમજ એ જ શાળાના આચાર્ય વય નિવૃત્તિ થતા ભાવદર્શન સમારોહ શ્રી કાંતિભાઈ જમાભાઈ પ્રજાપતિ વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો। ખાસ અગત્યની બાબત વિશે વાત કરવામાં આવે તો આચાર્યની જ્યારથી નોકરીની શરૂઆત થઈ ત્યારથી વિદાય સુધીની સફળ આ જ શાળામાં ફરજ બજાવી છે। 38 વર્ષ સુધી એક જ શાળામાં ફરજ બજાવ્યા બાદ તેઓ આજે વિદાય લીધી। પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા ફેસ્ટિવલ સિઝન દરમિયાન લોકોના આરોગ્ય અને સુરક્ષા માટે અનેક પગલાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ફૂડ સેફ્ટી ઓફિસર એમએમ પટેલ, યુએચ રાવલ, એચપી ગુજ્જરની ટીમે નવરાત્રિથી દિવાળીના આ સમયગાળામાં સતત કામ કર્યું છે, જેમાં કોઈ વ્યક્તિગત રજા કે જાહેર રજાનો અવકાશ લીધા વગર ઘણા મહત્વપૂર્ણ અભિયાનો હાથ ધરાયા છે। કડીસરમાં જીવતા બોમ્બ સમાન લાયસન્સ વિના ઠેર ઠેર ખુલેલી ફટાકડા વિસ્ફોટક પદાર્થની દુકાનો ઉપર કડી પોલીસે તવાઈ લાવી। કડી પીઆઈપીએલ વાઘેલા દ્વારા સૈની મુખ્ય બજાર, કરણનગર રોડ, ધરતી સિટી રોડ, નાની કડી, જકાતનાકા વિસ્તારમાં મંડપ બાદી દારૂખાનાનું વેચાણનું કોઈપણ લાયસન્સ વિના શરૂ થયેલી દુકાન ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી લાયસન્સ વિનાની દારૂખાનું વેચતી દુકાનોને બંધ કરાવી દેવાઈ। કચ્છના મુંદ્રામાં ભાજપના નેતાઓ વચ્ચે બબાલ થયા બાદ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। મુંદ્રામાં ભાજપના નેતાઓ વચ્ચે જૂની અદાવતમાં લાફાવાળી થઈ છે, ત્યારે ગઈ રાતે થયેલી મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જે બાદ આ મામલે ચર્ચા ઉઠી છે। મુંદ્રામાં ભાજપના નેતાઓ વચ્ચે જૂની અદાવતમાં મારામારી થઈ મુંદ્રાના પૂર્વ સરપંચ અને ભાજપના નેતા ધર્મેન્દ્ર જેસરના ઘરે જઈ એક શખ્સે લાફાવાળી કરી હોવાનું સામે આવ્યું છે। હુમલો કરનાર શખ્સ પણ ભાજપના સભ્ય હોવાનું જાણવા મળ્યું છે। માહિતી અનુસાર બંને વચ્ચે કોઈ જૂની અદાવત હતી, જેને લઈ મારામારી થઈ મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। ગુજરાતના બે પૂર્વ ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી છે। વાસ્તવમાં વા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને હાલ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને વિસાવદરના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીએ એમએલએ ક્વાર્ટર ખાલી ન કરતા નોટિસ આપવામાં આવી છે। વિગતો મુજબ આ બંને પૂર્વ ધારાસભ્યોને અગાઉ ક્વાર્ટર છોડવા માટે કહેવાયું, તેમ છતાં ક્વાર્ટર ખાલી ન કરતા બંનેને નોટિસ આપવામાં આવી છે। આ તરફ જ્ઞાનીબેન ઠાકોરનું એમએલએ ક્વાર્ટરમાં પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલને ફાળવાયું છે। ગુજરાતમાંથી ચોમાસાની વાપસી પછી હવે રાજ્યભરમાં ગરમી વધી રહી છે। દિવસે આકરો તડકો પડી રહ્યો છે, ત્યારે હવે સામાન્ય લોકોને રાહત થાય પણ ખેડૂતોની ચિંતા વધી જાય એવી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસશે। ગુજરાતમાં મહિલાઓ સાથેના અપરાધની ઘટના વચ્ચે રાજકોટથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં 92 વર્ષના વૃદ્ધે ભાન ભૂલીને 4 વર્ષની બાળકી સાથે શારીરિક કડપલા કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે। આ ઘટના રાજકોટના રેલનગરમાં બની છે। આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસે હવસખોર વૃદ્ધની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે। આ કેસમાં પોલીસ આગામી 3-4 દિવસમાં ચાર્જશીટ રજૂ કરશે। ન્યુઝીલેન્ડની ટીમે પુણે ટેસ્ટમાં ભારતને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો છે। શનિવારે મેચના ત્રીજા દિવસે ટીમ બીજી ઇનિંગમાં 255 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। આ રીતે કીવી ટીમને 358 રનની લીડ મળી હતી। ટાર્ગેટ ચેન્જમાં ટીમ ઇન્ડિયા તરફથી આકાશદીપ અને રવિન્દ્ર જાડેજા ક્રિસ પર છે। વિરાટ કોહલી 70 રન બનાવી આઉટ થયા હતા, તેને મિચેલ સેન્ટરને LBW આઉટ કર્યો હતો। સેન્ટરે યશસ્વી જયસ્વાલ 77 રન, શુભમન ગિલ 23 રન અને કેપ્ટન રોહિત શર્મા 8 રન અને પેવેલિયનમાં મોકલ્યા હતા। ઋષભ પંત 0, વિરાટ કોહલીના ખોટા કોલ પર રન આઉટ થયો હતો।
खबर खाते भाजपना उम्मीदवार स्वरूपजी ठाकुरे करेली मुलाकात लीधी। वाव विधानसभा पेटा चूंटणी में भारतीय जनता पार्टी द्वारा स्वरूपजी ठाकुर ने फरी वक्त उम्मीदवार तरीके रिपोर्ट करता कार्यक्रमों में उत्साह जोवा मळी रह्यो छे। उम्मीदवारी पत्रक भर्या बाद बाबरवाव रोड पर आवेला भाजपना कार्यालय खाते पहुंची नगरजनों सहित कार्यकरोए स्वरूपजी ठाकुर ने आवकारी अभिनंदन पाठव्या हता। स्वरूपजी ठाकुरे सौने बे हाथ जोड़ी आभार व्यक्त कर्यो हतो अने जणाव्युं हतुं के आ चूंटणी में खभे थी खभो मिलावी आपणे सौ आ विस्तारना विकास माटे मेहनत करी विजय बनीशुं। आ चूंटणी हूँ नहीं पण वा विधानसभाना तमाम कार्यकर्ताओ लड़ी रह्या छे, आ वखते मोटी लीडथी विजय बनशे तेवो आशावाद व्यक्त कर्यो हतो। शुं कह्युं स्वरूपजी ठाकुरे ते सांभळो।